ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશન માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 10 કાજુ સર્વેયુ જેમાં ગયા વિડિયા સુધી આપણે પ્રશ્ન નંબર 4 સુધીની વાત કરી હતી આજે પ્રશ્ન નંબર 5 માં જો નીચે આપેલ ખાતાની બાકીઓ પરથી શ્રી બ્રિજમોહનનું તારીખ 31/3/2016 ના રોજનું કાજુ સર્વેયુ તૈયાર કરો શરૂઆતનો સ્ટોક ગીરો મુક્ત મિલકત પરચુરણ દેવાદાર કારખાના ખર્ચ કાચામાલની ખરીદી કારખાના ભાડું વટાવ આપ્યો પરચુરણ લેણદાર કાલખા દનામત કમિશન ચૂકવ્યું ઓફિસ ખર્ચા મુસાફરી ખર્ચા બેંક સિલક લીધેલ લોન ચોખ્ખું વેચાણ પ્લાન્ટ યંત્રો મજૂરી આવક માલગાડા ભાડું રેલવેનું રોયલ્ટી જાવક માલગાડા ભાડું મૂડી વટાવ મળ્યો વીમો કમિશન મળ્યું ગાલખાદ પગાર કાનૂની ખર્ચ રોકડ સિલક અને ઓફિસ ભાડું તો શરૂઆતનો સ્ટોક આપણે પત્રક ખાતા સ્વરૂપનું બનાવશું શ્રી બ્રિજમોહનનું તારીખ 31/3/2016 રોજનું કાજુ સરવૈયું સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક આપ્યોસ તો એની હંમેશા ઉધાર બાકી હોય ઉધાર બાજુ 7800 ગીરો મુક્ત મિલકત મિલકતની પણ ઉધાર બાકી હોય ઉધાર બાજુ 15000 પરચુરણ દેવાદાર એની પણ ઉધાર બાકી ઉધાર બાજુ 6000 કારખાના ખર્ચ ઉધાર ખર્ચ કહેવાય ઉધાર બાકી 800 કાચા માલની ખરીદી પણ ઉધાર બાકી 7500 કારખાના ભાડું 700 ખર્ચ ઉધાર બાકી વટાવ આપ્યો 400 આપેલ વટાવની ઉધાર બાકી પરચુરણ લેણદાર જમા બાકી જમા બાજુ 2000 કાલખાદ નામત જમા બાકી 150 કમિશન ચૂકવ્યું ખર્ચ કહેવાય ઉધાર બાકી 500 ઓફિસ ખર્ચા ઉધાર બાકી 750 મુસાફરી ખર્ચા ઉધાર બાકી 100 રૂપિયા બેંક સિલક ઉધાર બાકી 420 લીધેલ લોન જમા બાકી દેવું કહેવાય 3000 ચોખ્ખું વેચાણ જમા બાકી 33000 પ્લાન્ટ યંત્રો મિલકત કહેવાય ઉધાર બાકી 4500 મજૂરી ખર્ચ કહેવાય ઉધાર બાકી મજૂરી ખર્ચ ઉધાર બાકી 1000 આવક માલગાડા ભાડું ખર્ચ ઉધાર બાકી 90 રૂપિયા રોયલ્ટી ખર્ચ ઉધાર બાકી 100 રૂપિયા જાવક માલગાડા ભાડું ખર્ચ ઉધાર બાકી 100 રૂપિયા મૂડી જમા બાકી 8000 વટાવ મળ્યો જમા બાકી 360 વીમો ઉધાર બાકી 200 રૂપિયા કમિશન મળ્યું જમા બાકી 1500 કાલખાદ ઉધાર બાકી 150 પગાર 1000 ખર્ચ ઉધાર બાકી કાનૂની ખર્ચા 100 રૂપિયા ઉધાર બાકી ખર્ચ કહેવાય રોકડ સિલક ચાલુ મિલકત ઉધાર બાકી 400 અને ઓફિસ ભાડું ખર્ચ કહેવાય ઉધાર બાકી 400 અને મજૂરીના તો 1000 અગાઉ લખેલા ચાલો જમા ઉધારનો ટોટલ કરો ઝીરો 5 ને 6 11 નો 1 1 2
ને 3 5 ને 5 10 ની 0 1 3 ને 3 6 ને 3 9 ને 8 17 ને 18 1 ને 4 48 0 10 ઉધાર બાજુનો પણ ટોટલ કરી જો 0 5 ને 2 7 ને 9 16 16 ને 5 21 ના 1 વધી 2 10 ને 8 18 ને 5 23 ને 30 ને 34 ને 5 39 ને 46 47 ને 4 51 ને 5 56 57 58 59 60 61 62 66 ને 4 70 ના 0 7 7 ને 7 14 ને 5 19 ને 6 25 ને 7 32 ને 4 36 ને 137 ને 138 ના 8 3 ને 1 4 ચાલો 48 0 10 5 નંબર વાળો પ્રશ્ન પૂરો 6 નંબર માં જુઓ વલ્લભ દ્વારા નીચે પ્રમાણે કાજુ સરવૈયું બનાવવામાં આવેલું જો તેમાં કોઈ ભૂલ હોય તો સુધારેલું કાજુ સરવૈયું બનાવો અને તેના કારણો આપો શ્રી વલ્લભનું તારીખ હાલે જગ્યાના રોજનું કાજુ સરવૈયું હવે શરૂઆતનો સ્ટોક 6000 એને ઉધાર બાજુ બરાબર બતાવેલો અહીંયા ઉધાર બાકી જમા બાકી એ રીતે આવે હવે વેચાણ તો એની જમા બાકી જમા બાજુ 86000 એ ઉધાર મૂક્યું એ ખોટું હવે વેચાણ પરત ઉધાર બાજુ બરાબર 4000 પછી જો જમા બાજુ મૂડી એ બરાબર 61000 અને જમા બાજુ સેકન્ડ એન્ટ્રી વટાવ આપ્યો તો વટાવ આપ્યો એ ઉધાર બાકી હોય ઉધાર બાજુ લખો 1500 ચાલો હવે ઉધાર બાજુથી જ લેતા જઈએ મજૂરી પગાર 31000 બરાબર ત્યારબાદ લેણી હુંડી 8000 ઉધાર બાકી બરાબર દેવાદારો 10000 ઉધાર બાકી હોય એ બરાબર હવે ભાડું કંઈ ઉલ્લેખ નથી કર્યો તો એ ખર્ચ સમજવાનો એટલે 4000 ઉધાર રોકડ 1800 ઉધાર લેણદારો જમા બાકી આવે જમા બાજુ લેણદારો 7900 ત્યારબાદ આખર માલ સ્ટોક કાજા સરવૈયામાં આવે નહીં એ બહાર આવશે હવે મૂડી આવી ગઈ વટાવ આપ્યો એ આવી ગયું કમિશન મળ્યું જમા બાકી બરાબર જમા બાજુ દર્શાવો 1700 સ્થિર મિલકતો એની ઉધાર બાકી ઉધાર બાજુ 61000 ખરીદી ઉધાર બાકી હોય 46000 ખરીદ માલ પર જમા બાકી જમા બાજુ 3000 ત્યારબાદ આવક માલ ગાડા ભાડું ખર્ચ કહેવાય ખરીદીનો ઉધાર બાકી લખો ઉધાર બાજુ 1600 જાવક માલ ગાડા ભાડું પણ વેચાણનો ખર્ચ ઉધાર બાજુ 1700 દેવી હુંડી જમા બાકી જમા બાજુ 13000 અને વ્યાજ ચૂકવ્યું ખર્ચ કહેવાય ઉધાર બાકી 3000 ચાલો ટોટલ કરો જીરો જીરો સાત ને નવ સોળ ના છ વધી એક બે ને આઠ ને એક નવ ને ત્રણ બાર ને ત્રણ પંદર ને સાત પંદર ને સાત બાવીસ બાવીસ ના બે બે એટલે આઠ ને આઠ સોળ ને એક સત્તર
ચાલો ઉધાર બાજુ પણ જોઈ જોવો જી એટલે 71 600 ચાલો 0 સેકન્ડ માં ભી 0 5 ને 8 13 13 ને 6 19 ને 7 26 ના 6 2 એટલે 8 ને 1 9 ને 4 13 ને 1 14 ને 8 22 ને 4 26 ને 1 27 ને 28 ને 6 34 ને 1 35 ને 1 36 37 38 39 ને 9 3 ને 3 6 7 7 ને 6 13 13 ને 4 17 જો જી વિગત જોઈ લ્યો શરૂઆતનો સ્ટોક ઉધાર બરાબર સ્વેજણ જમા બાજુ 86 બરાબર સ્વેજણ પરત ઉધાર બાજુ બરાબર 4000 મજૂરી પગાર ઉધાર બાજુ 31000 બરાબર શ્રેણી હુંડી 8000 ઉધાર બરાબર દેવાદારો 10000 બરાબર ભાડું 4000 ઉધાર બાજુ બરાબર રોકડ સિલક 1800 બરાબર લેણદારો 7900 જમા આખર માલ સ્ટોક આવશે નહીં મૂડી 61000 બરાબર વટા વાપ્યો 1500 બરાબર કમિશન મળ્યું 1700 બરાબર સ્થિર મિલકતો 61000 ઉધાર બરાબર ખરીદી 46000 ઉધાર બરાબર ખરીદ માલ પર જમા બાજુ 3000 બરાબર આવક માલ ગાડા ભાડું 1600 ઉધાર બરાબર જાવક માલ ગાડા ભાડું 1700 ઉધાર બરાબર દેવી હુંડી 13000 જમા બરાબર અને લેણદારો તો આવી ગયા અને વ્યાજ ચૂકવ્યું 3000 ઉધાર બરાબર ચાલો ફરીથી ટોટલ કરી જુઓ ચાલો 0 નો 0 સેકન્ડ 0 7 ને 9 16 ના 6 વધી 1 ને 2 ને 8 ને 1 9 ને 3 12 ને 3 15 ને 7 22 ના 2 બરાબર ને 2 એટલે 8 ને 8 16 ને 1 17 એટલે એ બરાબર જમાવારો હવે ઉદાહરણ જોઈ જો 0 સેકન્ડ વી 0 5 ને 8 13 13 ને 6 19 19 ને 7 26 ના 6 બરાબર હવે 2 6 ને 2 8 ને 1 9 9 ને 4 13 13 ને 1 14 14 ને 8 22 22 ને 4 26 ને 1 27 ને 1 28 ને 6 34 ને 1 35 ને 36 ને 3 36 ને 3 39 ના 9 તો 3 3 ને 3 6 ને 1 7 7 ને 6 13 ને 4 17 એટલે ઉધાર બાજુનો 1,79,600 આવે હવે કોઈ ભૂલ નથી બરાબર એટલે તફાવત ઉપલક ખાતે આપણે લખી શકીએ તો 1,79,600 1,79,600 હવે 1,79 માંથી 1,72,600 માઇનસ કરીએ તો 0,07,07,000 જમા બાજુ આવે એ આપણે ઉપલક ખાતે 7,000 જો જે રકમ આપેલી એ પ્રમાણે આપણો કોઈ જવાબ ખોટો નથી કોઈ કારણોસર
જમા બાજુની જે રકમ ઘટે તો એ રીતે ઉપલક ખાતે 7000 ઓકે ओके चलो सातमा नंबर ना प्रश्न में जो श्री परेश कुमार नु 31/3/2016 ना रोज नु काजू सर्वेयु उधार बाकी अने जमा बाकी ना सरवाड़ा नो तफावत दर्शावे भूलो शोधी सुधारेलू काजू सर्वेयु बनाओ तो जो तमे मूड़ी जमा बाजू दर्शाओ 66000 पेंसिल थी लखो करे तमारे ए प्रमाणे नु बनावी देवानुं मूड़ी आवशे जमा बाजूनी कॉलम में एटले त्यां एरो बताओ जमा साइड मालनो स्टॉक तो ए मालनो सरुनो स्टॉक समझवानो उधार बराबर खरीदीना 90000 उधार बाजू लियो अने वेचाणना 96000 जमा बाजू मोकलो माल परत उधार तो एनी रकम आवे जमा में 1200 अने माल परत जमा तो एनी रकम 6000 उधार बाजू आवशे मजूरी पगार बराबर जाहिरात खर्च उधार बराबर चुकवेल भाड़ो 1800 उधार बाजू लखो कालखाद 1200 रुपया उधार बराबर मकान उधार बराबर लेणदारों ना 9000 जमा बाजू एरो बताओ अने देवादार 8400 उधार बाजू दर्शाओ सामान्य नाम 5400 जमा बाजू दर्शाओ आवकवेरो 1800 उधार बाजू दर्शाओ बैंक सिलक बराबर डिविडन तो जमा बराबर कमीशन मळ्यू जमा बराबर अने लेणी हुंडी पण बराबर तो एटली विगतों में फेरफार करी अने नव काजू सर्वेयू बनावी नाखवानो अने एनो जे बेने बाजूनो टोटल करी देवानो मित्रो अहीं आपणुं प्रकरण पूर्ण थाय अने जे कंई 5 ઉદાહરણ આપેલા જે તમારે હોમવર્કમાં કામ કરી દેવાનું નવા લેક્ચરમાં નવા પ્રકરણ સાથે ફરીથી મળશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ